અંકલેશ્વર પેરેડાઇઝ ઇન્ડિયા અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રામકુંજ સ્મશાન ગૃહ અને બાગ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં દુર્લભ પ્રજાતિ એવા કૈલાસવટી વૃક્ષનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું। સંસ્થા દ્વારા વૃક્ષના વાવેતર સાથે તેના જતન માટે પણ સંકલ્પબદ્ધ બની હતી। અંકલેશ્વરના રામકુંજ સ્મશાન ગૃહ અને ઢેડિયા ખાડા તળાવની બાજુમાં ભાગમાં અંકલેશ્વર નગરપાલિકા અને પેરેડાઇઝ ઇન્ડિયા અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને ગાર્ડન ઇન્ચાર્જ રઘુવીરસિંહ મહેડા, પેરેડાઇઝ ઇન્ડિયાના અમિતભાઈ રાણા, અક્ષેશભાઈ પટેલ, હિરેન પ્રજાપતિ સહિત સભ્યોએ વૃક્ષોનું વાવેતર કર્યું હતું, જેમાં દુર્લભ પ્રજાતિના વૃક્ષોમાં એક એવા કૈલાસવટી વૃક્ષનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું। ધાર્મિક રીતે પવિત્ર અને જોજ ગણાતા કૈલાસવટી વૃક્ષને લુપ્ત થતા અટકાવવા અને વધુમાં વધુ વૃક્ષો ઉગે તે ઉદ્દેશ્યથી તેનું વિશેષ વાવેતર કરવામાં આવ્યું હતું। આ વૃક્ષ આ વિસ્તારમાં ઓછા જોવા મળે છે અને આ વૃક્ષની દુર્લભતા વિશે પણ જણાવેલ હતું। એનજીઓના એન્વાયરમેન્ટ એન્જિનિયર અમિત રાણાએ જણાવેલ કે અંકલેશ્વરમાં ઘણા જોજ માત્રામાં આ વૃક્ષ જોવા મળે છે, તેમજ વધતા જતા પ્રદૂષણને કારણે શહેરમાં આવા દુર્લભ વૃક્ષો ઘણા મહત્વના છે, તે માટે સંસ્થા દ્વારા બીજમાંથી આવા છોડ ઉગાડી તેની રોપણી પણ કરાઈ રહી છે। અને રામકુંજ સ્મશાનના જે જ્યાં બાળકોનું સ્મશાન છે તે જગ્યા પર આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। એમાં એક જે અંકલેશ્વરમાં જે દુર્લભ વૃક્ષ જોવા મળે છે, કોઈ ખાસ કેસમાં જોવા મળે, એ કૈલાસપટી વૃક્ષનું આજે વાવેતર કરવામાં આવ્યું છે ને એની રોપણ કરીને